ભરૂચ અને અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ વિવાદોમાંથી બહાર આવી શક્યો નથી. આ બ્રિજ પર છાસવારે અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે. એસટી બસને પ્રવેશની મંજૂરી 40 કિમીની ગુરુત્તમ ગતિથી મળી છે, તેમ છતાં 60થી વધુની સ્પીડમાં એસટી બસ દોડતી હોવાના અનેકવાર વિડીયો સોશિયલ મીડિયામાં પણ સામે આવ્યા હતા. તેવામાં ગત તારીખ 14 ફેબ્રુઆરી 2024ના રોજ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી કારને પાછળથી માતેલા સાંડની જેમ ધસી આવેલ એસટી બસે ટક્કર મારી હતી, જેના કારણે કાર ડિવાઈડર પર ચઢી સ્ટ્રીટલાઇટના પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સ્ટ્રીટલાઇટનો પોલ નમી ગયો છે, જેને આજે 1 મહિનો વીતી ગયો છે. તેમ છતાં આ સ્ટ્રીટલાઇટનો પોલ માત્ર 4 નટ બોલ્ટ સાથે એની એ જ સ્થિતિમાં ઊભો છે. જો કે દિવસો જતાં આ વીજ પોલનો બેઝ પણ ઉખડી રહ્યો હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે અકસ્માતનું કેન્દ્રબિંદુ બનેલા નર્મદા મૈયા બ્રિજ પર આ વીજ પોલના કારણે વધુ એક અકસ્માતની તંત્ર જાણે રાહ જોઈ રહ્યું હોય તેવું ફલિત થઈ રહ્યું છે. જો કે હવે તંત્ર દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઇટના આ બિસ્માર પોલને ઉતારી લેવામાં આવે તો નવી ઘટનાને અટકાવી શકાય તેવું વાહન ચાલકોનું માનવું છે.